સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ગત મહિનામાં એમ્બ્યુલન્સ ડ્રાઈવરો વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં ગણેશ સિરસાટ નામના દલિત યુવાનની હત્યા કરાઈ હતી. હત્યારાઓને હાલ તો પોલીસે ઝડપી પાડ્યા છે. જો કે હત્યારાઓ સામે પરિવારની માંગ હોવા છતાં ખટોદરા પોલીસે એટ્રોસિટીની કલમ દાખલ કરી ન હોય જેથી વારંવારની રજૂઆત છતાં કોઈ નિવેડન ન આવતા ન્યાયની માંગ સાથે ગણેશ સિરસાટની ગર્ભવતી પત્ની પરિવારજનો સાથે સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચી હતી. આવેદનપત્ર આપી તેમના પતિના હત્યારાઓ સામે એટ્રોસિટી હેઠળ પણ ફરિયાદ દાખલ કરવા માંગ કરી હતી. એમ્બ્યુલન્સના ભાડાને લઈ નવી સિવિલ હોસ્પિટલમાં દલિત યુવાન ગણેશ સિરસાટની હત્યા કરાઈ હતી, જે મામલે નાનપુરાના ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. ત્યારે હવે મૃતકની ગર્ભવતી પત્ની અને પરિવારજનોની રજૂઆત બાદ પોલીસ કમિશનર ખટોદરા પોલીસને એટ્રોસિટીની કલમ ઉમેરવા આદેશ આપશે કે કેમ તે જોવું રહ્યું. સોનલ સતીશ વાઘ. અભી એક મહિના પહેલે વો ઘટના હુઈ હતી તો વો લોગ હમલોગ કે કેસ નહીં લે રહે અભી કમિશનર સાહેબકો મિલને આયે હમલોગ તો વો બતાને વાલે હૈ કે ક્યા કરના હૈ ક્યા નહીં એસા ક્યા ઘટના હુઈ હતી. હાં એક મહિના પહેલે ઉન લોગોને ભાઈ કો ફોન કરકે બુલા લિયા ઓર જાત કે ઉપર ગાલી દેતે થે વો લોગ ગાલી દે દે કે બુલા લિયા ઉન લોગોને ઓર વો કેસ કમિશનર સાહેબકો મિલને આયે હમલોગ उन लोगों ने फोन करके बुला लिया, गाली दे के उन लोगों ने दोपहर के बाद बुलाया और मार डाला मेरे भाई को. अभी क्या मांग है परिवार की? परिवार की उसकी औरत अभी अकेली है तो पेट से वो तो अभी उससे केस लड़ना है और पैसे देने वाले वो लोग. मरना आदमी कौन है और मारने वाला आदमी का नाम क्या है? गणेश अशोक सिरसाट. बस कौन है? हाँ अशोक नाम है वो कौन है? उनके पापा है, गणेश के, गणेश के पापा है वो. कुणाल भाईदास सोनो ने सूरत शहर दलित समाज नो आगेवान छु. પોલીસ કમિશનર મળવા આવ્યો છો, શું સમગ્ર ઘટના છે અને શું રજૂઆત? ઘટના એવી છે કે અમારા સમાજનો એક વ્યક્તિ જેનું નામ ગણેશ સિરસાટ છે, જે સિવિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સનો વ્યવસાય કરતો હતો અને ગરીબ પરિવારનો વ્યક્તિ હતો અને પરિવારમાં કમાવનારો વ્યક્તિ હતો. એમના વાઇફ છે કરિશ્માબેન, જે અત્યારે 8 મહિનાના પ્રેગ્નન્ટ છે. એક મહિના પહેલાં 30 તારીખે એમ્બ્યુલન્સની બબાલ, એમ્બ્યુલન્સનો જો બનાવ બન્યો હતો કે ભાઈ અહીંયા અહીંયા તમારી પ્રાઇવેટ ગાડીઓ મૂકવાની નહીં, એવું પ્રાઇવેટ ગાડીવાળા જ જે મારવાવાળા વ્યક્તિ છે આરોપીઓ, એ લોકો દ્વારા કહેવામાં આવ્યું કે તમે આવી જાતના છો, તમારી ગાડીઓ અહીંયા મૂકવાની નહીં અને જે પણ કરવું હોય તમારે બહાર જ કરવાનું. એટલે આ લોકોનું ત્યાં એક બબાલ થઈ હતી અને જે બબાલનું સમાધાન ત્યાંના સ્થાનિક લોકોએ જ કર્યું હતું જે હોસ્પિટલમાં કાર્યરત છે. અને પછી 10 દિવસ પછી એ અદાવત રાખીને જે આરોપીઓ છે, આરોપીઓએ ફોન કરીને આ ગણેશને બોલાવ્યું. સિવિલ હોસ્પિટલની બહાર જ લાકડાના ફટકા હથિયાર લઈને એનું મર્ડર કરવામાં આવ્યું, જેનું સીસીટીવી ફૂટેજ પણ સ્થાનિક પીઆઈ પાસે છે. અને ત્યાર પછી 2 દિવસમાં અમે પીઆઈ સાહેબની રૂબરૂ પરિવાર જોડે લઈને મુલાકાત લીધી અને સાહેબને વિનંતી કરી કે આ ગુનામાં તમે આરોપીઓને પકડી લીધું છે, પણ જે ખરેખર હકીકત છે, જે બનાવ છે અને જે એટ્રોસિટીનો એનામાં ઉલ્લેખ થવો જોઈએ એ અત્યાર સુધી થયો નથી. તો અમે સાહેબને વિનંતી કરી, સાહેબે કીધું કે તમે અમને પુરાવા મોકલો. તો અમે જાતિના જે પણ કંઈ પુરાવા હતા એ સાહેબને આપી દીધા અને તો પણ અત્યાર સુધી એટ્રોસિટીનો ઉમેરો થયો નથી અને અમારા સમાજને અત્યાર સુધી ન્યાય મળ્યો નથી. અમને એવું લાગે છે કે આરોપીઓ તરફથી કંઈ ના કંઈ વહીવટ થયો હશે એવું અમારા આ પરિવારને લાગી રહ્યું છે અને સમાજમાં રોષની ભાવના છે. અમને ન્યાય જોઈએ છે, એટ્રોસિટીનો ઉમેરો દાખલ થવો જોઈએ અને આરોપીઓને કડક સજા થવી જોઈએ એ અમારી સમાજ તરફથી માંગણીઓ છે. અત્યારે સાહેબને એ જ માંગ કરવા આવેલા છે કે એટ્રોસિટીનો જે ઉમેરો થવો જોઈએ એ અત્યાર સુધી કેમ નથી થયો? લિંબાયતમાં આ જ મહિનામાં લગભગ 4 થી 5 બનાવ થયા છે, જેનામાં એક બનાવમાં એટ્રોસિટીનો ઉમેરો થયો છે, એટ્રોસિટીનો ગુનો દાખલ થયો છે જે લિંબાયત પોલીસ સ્ટેશનમાં નોંધાયેલું છે. ત્યાર પછી જોલવામાં પણ જે દુષ્કર્મ થયો ત્યાં પણ એટ્રોસિટીનો ગુનો દાખલ થયો છે. તો આ જ ગુનામાં કેમ નહીં થઈ શકે એ પણ અમારો પ્રશ્ન છે. બ્યુરો રિપોર્ટ, SNN ન્યૂઝ, સુરત.